ત્યારે પાટણમાં ફરી એકવાર લારી ગલ્લા ધારકોનો વિવાદ વણસ્યો છે. પાટણમાં લારી ગલ્લા ધારકોનો પહેલાં પણ વિવાદ સર્જાયો હતો. અહીંયા ફરી એકવાર પાટણ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાતા લારી ગલ્લા ધારકોમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે અહીંયા કોંગ્રેસ લારી ગલ્લા ધારકોના સાથે જોડાઈ છે અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેઓ અર્ધનગ્ન અવસ્થામાં અહીંયા રેલી યોજી પાટણ નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં નગરપાલિકાના નામના છાજિયા પણ લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી છે અને નાના ધંધાર્થીઓના સમર્થનમાં આવી એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. નગરપાલિકાએ દબાણના મામલે લારી ગલ્લા ધારકો પર લાલ આગ કરાતા આજે અહીંયા ફરી એકવાર કોંગ્રેસ દ્વારા લારી ગલ્લા ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. ધંધા રોજગાર બંધ હતા, નાના ધંધાર્થીઓની હાલત કપોળી બનતા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. નગરપાલિકા લારી ગલ્લા ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે પ્રકારની માંગ સાથે કલેક્ટરની પણ રજૂઆત કરાઈ છે. આજે પાટણ ફરી એકવાર લારી ગલ્લા ધારકોનો વિવાદ વણસ્યો છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા, તેમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને રેલી યોજી અર્ધનગ્ન અવસ્થામાં નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં તોડફોડ પણ કરવામાં આવી હતી. કહી શકાય છે કે ફરી એકવાર આ વિવાદ વણસ્યો છે. અહીંયા નાના ધંધાર્થીઓને રોજગારી છીનવાતા આજે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાની જવાબદારી હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. પરંતુ જે લોકો બેરોજગાર બન્યા છે, છેલ્લા 25 દિવસથી એમને ખાવાના ભોગે પડી રહ્યા છે, એમના ધંધા રોજગાર બંધ છે, એવા લોકોને નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી બની. ત્યારે પાટણમાં ફરી એકવાર લારી ગલ્લા ધારકોનો મામલો અહીંયા સામે આવ્યો છે. રોજગારી છીનવાતા કોંગ્રેસના દ્વારા અહીંયા સમર્થન આપવામાં આવ્યું છે. રોજગારી છીનવાતા કોંગ્રેસ નાના ધંધાર્થીઓના સમર્થનમાં આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે. નાના ધંધાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ આગળ આવતા અહીંયા લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલી દ્વારા નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં તોડફોડ પણ કરવામાં આવી હતી. અર્ધનગ્ન અવસ્થામાં પહોંચેલા લોકોએ નગરપાલિકાના છાજિયા પણ લીધા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી. તેમજ કલેક્ટરને લેખિત રજૂઆત કરી આ બાબતે નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.